વિદ્યાર્થી મિત્રો નમસ્તે યુવા કરિયર એકેડમી ભાવનગર દ્વારા હમણાં તાજેતરમાં લેવાયેલ એ ટીડીઓ જે પરીક્ષા એમાં ગુજરાતી વિશેના જે પ્રશ્નો હતા એમનું સોલ્યુશન આપણે કરવાના છીએ બરાબર છે નીચે આપેલ કહેવતોનો સાચો અર્થ વિકલ્પ શોધો મફતનું ખાવું અને મસ્જિદમાં શું સી

અને પરોક્ષ સાદાનો પ્રત્યય છે અને પરોક્ષનો પ્રત્યય લ છે બરાબર સાદું ભૂતપ્રદ નથી હમણાં પૂર્ણ થયેલી ક્રિયાને દર્શાવે દાખલા તરીકે હું જૈમો એમ આપણે બોલીએ બરાબર મેં કવિતા વાંચી અથવા મેં ખાધું એમ આપણે બોલતા હોઈએ ખાધું એમાં ક્રદન નથી પણ એમ કે જૈમો એમ તમે બોલો તો એ હમણાંની ક્રિયા છે પછી કોઈના ઘેર તમે મહેમાન થયા હો અને ત્યાં કે જમ્યાવો પછી છ મહિના પછી એ વાત યાદ આવે ત્યારે તમે એમ કહો કે હું તમારે ઘેરી એકવાર જમેલો એમ અહીંયા છે ને દુઃખમાં ફસાયેલ લ ઉપરથી લો લી લુ લા એલ એ બધા એના રૂપો બને એલ ફસાયેલ એટલે એ ફસાઈ ચૂક્યો છે દુઃખમાં બરાબર એટલે એ મૂળ ભૂતકૃદન છે અને ભૂતકૃદનના પેટા પ્રકારમાં છે તો પરોક્ષ ભૂતકૃદન છે કેવું છે પરોક્ષ એટલે જવાબ આવશે એ નીચે આપણે શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો પયોદ તોયદ દુદ બરાબર વાદળ બી જવાબ આવશે આ બધા એના સમાનાર્થી છે મેઘ પણ કહેવાય મેઘ એટલે પણ વાદળ થાય જીમૂત એટલે પણ વાદળ થાય વિખ્યાત ગઝલોના સર્જક શામ સાધુનું પૂરું નામ જણાવો શામળદાસ મૂળદાસ સોલંકી નીચે આપેલ કે તળપદા શબ્દોનું શિષ્ટ વિકલ્પમાંથી શોધો ફળક પહેરેલા કપડાનો ઝૂલતો છેડો એ ઓપ્શન પ્રેમાનંદની ગુરુમૂર્તિ ઉપસાવા તેમને પાઘડી પહેરી પાઘડીને પહેરતા ચિત્રવાની જરૂર નથી પોતાના લેખમાં પ્રેમાનંદ માટે આવો કોને પ્રતિભાવ આપ્યો છે ઉમાશંકર જોશી સી અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ઉપમે ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવવાનો એક જ અલંકાર છે કયો ઉપમા તો જવાબ આવશે બી ખભે ભરાવે જોડી સી ખડિયો જો ન સાંભળ્યું હોય તો અટપટું છે આ બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સોનેટને લોકપ્રિય કર્યા હવે છે ને આનો તો કોઈ મિનિંગ નથી આ મહારા સોનેટ એ એનો સોનેટ સંગ્રહ છે પણ જવાબ આવશે મિલ્ટોનિક મિલ્ટન હતા ને મિલ્ટન શેક્સપિયરન આ બધા લોકોએ અંગ્રેજીમાં સોનેટ આપેલા અને એમાંથી મિલ્ટન શાહી સોનેટ છે એ પ્રકારની રચનાઓ બળવંતરાય ઠાકોરની હતી એટલે સી જવાબ આવશે બરાબર ખોટી જોરણી શોધો બી કબજિયાત હા ચો આ રીતે લખી શકાય એ પહેલાંની ઈ કેવું દીર્ઘ સોરી રસ્વ આવે છે એ નિયમ પ્રમાણે એવા દેવ ધરાવતા સોરી ઈવા ડેવ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો પ્રફુલ્લ નંદશંકર દવે બી મોહુજણું બરાબર તળપદા શબ્દ શિષ્ટુ વિકલ્પમાંથી શોધો પરોઢિયાનો સમય તમને સામેના માણસનો મો એવો સમય હોય એના માટે એવો શબ્દ વપરાય છે કલિકાલજ્ઞા હેમચંદ્રાચરનું બાળપણનું નામ ચાંગદેવ આ સીધું જ છે ખ્યાલ પણ છે સહેલો પ્રશ્ન છે નીચે જણાવી અર્થ અર્જનો આમાં મુશ્કેલી અનુભવી છે આપણી બુકમાં છે આ મોટા ભાગના પ્રશ્નો ત્રીસેક પ્રશ્નો લગભગ ત્રીસ થી બત્રીસ પ્રશ્નો બુકમાં છે એટલે સાહિત્યકાર જન્મ આ મિત્રો એ છે ને આ ગોઠ રાજગઢ પણ કહેવાય છે અથવા એ વિસ્તારનું છે એવો અર્થમાં એટલે મૂળ ગોઠ ગોગંબા એવું પણ નામ છે એનું પણ એ ગોઠ આવશે આ રાજગઢ ઘણા એ વાંચ્યું હોય ને તો એની બદલે રાયગઢ કરવું છે પણ આ ખોટું છે રાજગઢ રૂઢિપ્રયોગનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો આંખ મળી જવી એ ઊંઘ આવી જવી નીચે આપેલ વાક્યનો પ્રયારકનો સાચો વિકલ્પ શોધો બસ ચાલી ડ્રાઈવરે બસને ચલાવી બી પ્રશ્ન ઘણો લાંબો છે રણજીત રામ પુરસ્કૃત કરવામાં આવે છે આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા અપાય જો આવા લાંબા પ્રશ્નો છે ને ત્યારે ઘણી વાર એવું થાય કે તમારો આમ વાંચવામાં ટાઈમ બગડે એવું હોય આ અગત્યનું છે આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા અપાય છે રામ સુવર્ણ કઈ ગુજરાત સાહિત્ય સભા રણજીતભાઈ વાવરમ મહેતા એમણે સ્થાપેલી નીચે આપેલા વાક્યનો કર્મણી પ્રયોગ જણાવો લઘુ કૌમુદી વિના હું ભણું કેમ સી લઘુ કૌમુદી વિના મારાથી ભણાય કેમ ગુજરાતી ભાષાના પ્રભુત્વને ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રચકોમાં નવ જાગૃતિ અને નવ ચેતનાનો સંચાર કરવા ગુજરાતી સાહિત્ય પરિષદની રચના કરવામાં આવી આ સંસ્થા દ્વારા કયું સામે પ્રકાશિત કરવામાં આવે છે જો અહીંથી અગત્યનું જો ખરેખર પરબ ખોટી જોડણી શોધો બી આશીર્વાદ આમ લખાય નીચે પેલી કહેવતના સાત ચાર સોળ વિકલ્પ શોધો બાય બાય ચાલે આ છે ને મિત્રો એક પ્રકારની રમત હોય છે જેમાં એક વ્યક્તિ માથે દાવ હોય એ દાવ લઈ અને આવી રીતે ચાર ખાના હોય ચાર ઘર હોય એવું એક બે ત્રણ ચાર ખૂણે ખૂણે ઘર હોય તો દરેકની પાસે જાય તો દરેક છે ને આગળનું ઘર ચીંધી દે ઈશ્કે ઘર જા સાર્થમાં આવો ઉલ્લેખ છે બરાબર એટલે બીજાના ઘેર જવાનું કે એટલે આ જો પોતાના ઘેર આવે એટલે એમ કે ઈશ્કે ઘર જા બીજાને ઘેર એટલે પોતાની જવાબદારી બીજાને શિરે ઢોળી દેવી આ રમતમાંથી એવું પ્રતિપાદિત થાય આ એક રમતનું નામ છે બાય બાયબાય ચાવણી એમાં બોલે જેની માથે દાવ હોય ને એ ત્યાં જઈને બોલે બાય બાય ચાવણી એટલે જે બીજા જે ખેલાડી હોય રમતા હોય એમ કે ઈશ્કે ઘર જા એટલે પોતાની માથે આવેલી જવાબદારી એટલે પોતાની માથે દાવ આવવાનો એને બદલે બીજાની માથે ઢોળી દેવું એવા અર્થમાં એટલે પોતાની જવાબદારી બીજાને શહેર ઢોળ દેવી ખોટી જોડણી સોરી કવિ જલપત કોને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના કાયવો રચ્યા છે મિત્રો આમાં નર્મદ આવશે સુંદર મેં આવી નોંધ કરી છે કે નર્મદના જે પ્રકૃતિ પ્રેમના કાયવો છે અને સ્થાન વર્ણ એને લઈ અને ઋતુ વર્ણનના કાયવો એમણે લખ્યા બરાબર નર્મદનું કાયવ્યક્ષેત્ર બહુ એટલું બધું પ્રદાન નથી પણ શરૂઆતમાં નર્મદ છેલા છેલા કહેવો છે એ લખતા કયો સમાનાર્થી નથી તે જણાવો પિધાન એટલે ઢાંકી દેવું એવો થાય તૃષા પીપાસા અને તરસ એ ત્રણે સમાનાર્થી છે ડી પિધાન આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક એવા ઉદગારો મીરાએ કોને સંબોધીને કર્યા છે મીરાબાઈ છે ને મેવાડ છોડીને પછી મેળતા આવે છે ઓગણીસો બત્રીસ કે તેત્રીસમાં માં પછી ઓગણીસો તેત્રીસમાં ઓગણીસો બત્રીસ માં મેવાડ છોડે એક વર્ષ મેળતા એના પિયર મારે પછી એ છોડે પછી વ્રજમાં જાય છે વૃંદાવનમાં ત્યાં ઝીવા ગોસાઈ નામનો એક સિદ્ધ પુરુષ હોય છે અને એ સિદ્ધ યોગી હોય છે મીરા કોઈના દ્વારા સંદેશો મોકલાવે છે કે એક મીરા આવી છે અને એમને જીવા ગોસાઈના દર્શન કરવા છે આપના દર્શનની ઈચ્છા છે એવું કહેવડાવે છે તો જીવા ગોસાઈ એવા સિદ્ધ પુરુષ હતા કે એ પોતે સ્ત્રીનું દર્શન ન કરતા એટલે એમણે મીરાને ના કહેવડાવી કે હું પોતે દર્શન આપવાની ઈચ્છા નથી હવે મીરા તો કૃષ્ણને પ્રેમ કરતા હતા અને એક વાત પ્રમાણે એવું પણ હતું કે ભાઈ ગોકુળમાં અથવા વ્રજમાં જે કોઈ ગોવાળિયાઓ હતા એ પણ બધા ગોપી ભાવે કૃષ્ણને ચાહતા હતા એટલે પોતાની અંદરથી જે પુરુષોનો અહમ છે એ બધાએ ઓગાળી દીધો હતો ત્યારે મીરાને ના પાડી હું કોઈ સ્ત્રીના દર્શન કરતો નથી ત્યારે મીરાએ એક ઠપકા સ્વરૂપે અથવા એમને સાચી સમજણ થાય એ માટે આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક બીજા બધા પુરુષો તો ખરા પણ પોતે બધા દાસી ભાવે અથવા તો ગોપી ભાવે કૃષ્ણને પ્રેમ કરે છે એટલે કે તમે કૃષ્ણ એક જ પુરુષ છે એમાં તો મને અત્યારે ખબર પડી કે તમે એમ કે કે બીજા એવા પુરુષ છો એટલે જીવા ગોસાઈને એવું થયું કે ભાઈ આ તો કોઈ સાધ્વી સ્ત્રી હશે નહીં તો આવો જવાબ ન આપી શકે અને કૃષ્ણને પ્રેમ કરતી છે ત્યાર પછી એને મળવાની મંજૂરી આપે છે મીરાના ગુરુનું નામ રૈદાસ છે પણ એકવાર જૂનાગઢ જિલ્લામાં લેવાયેલી પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયો હતો એમાં જીવા ગોસાઈનો ઓપ્શન હતો એટલે એમની સાથે કેટલીક ધાર્મિક બાબતોની અને કેટલીક આપણા શાસ્ત્રો છે એમને લઈને મીરા એમની સાથે ગોષ્ઠી કરી છે સંવાદો થયા છે મીરાને કેટલુંક એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું અનુમાન લગાવી શકાય આ આખી વાત છે બરાબર સાચી જોડણી શોધો સોનમોન નીચે જણાવ શબ્દનો અર્થ જણાવો એ અર્થ લખો ભૂલી ગયા છે હય સોરી શબ્દ લખો ભૂલી ગયા હય એટલે ઘોડો ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાત સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું આ સત્ર કોના અધ્યક્ષ યોજવામાં આવ્યું આ કાકા કાલે સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો ને સાઠ મોડાસામાં યોજાયું હતું અને આ કાકા સાહેબ કાલેલકર એના અધ્યક્ષ હતા એ પછી બે સત્ર પૂરા થયા એટલે કંઈક બહાર જવાનું થયું એટલે જીનાભાઈ દેસાઈ એમનું સ્થાન લીધેલું પણ એ મૂળ અગત્યનું કાકા સાહેબ કાલેલકર છે અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે જેવો શબ્દ આવે એટલે ઘણા કે ઉપમા આવશે પણ ઉપમા નથી મિત્રો ઈશ્વરની સરખામણી ઈશ્વર સાથે થઈ એટલે અનન્વય આવશે બરાબર નીચે શબ્દનો શબ્દ જણાવો એટલે સૌંદર્ય જમીલ એટલે સુંદર જમીલ સુંદર જમાલ અને જમીલ બે અરબી શબ્દો છે એવું યાદ રાખજો ગઝલના પહેલા શેરને મતલા અને છેલ્લા શેર ને કહેવામાં આવે છે ડી ઓપ્શન નીચે આપેલો કરું તો ઢોલીથી ઢોલો વગાડે નોલી ઢોલ વગાડે જોવામાં કાળ અગત્યનો છે હું પ્રોફેસર બકો ઠાકોર અધ્યયન અધ્યન સંપન્ન છે નિરંજન ભગતનું ઓગણીસો ઓગણ સિત્તેર માં એકલા ની બીજા કોઈ અન્ય સર્જકોની સાથે મળીને એમણે કરેલું છે નીચે આપેલો એકલો કયો શબ્દ સમાનાર્થી નથી કાદર કાદર એટલે શક્તિમાન થાય યાદ રાખજો પરીક્ષા પૂછાય તો બાકી કોયલના બધા સમાનાર્થી છે કોયલ અને કાદંબરી તો મિત્રો યાદ રાખજો જૂના કોઈ જે પેપરો છે એ તમારા માટે અગત્યના છે એટલે એ સોલ્યુશન છે એ અગાઉના પેપરોનું કરશો આપણા દ્વારા જે મૂકવામાં આવે છે એ પેપરનું સોલ્યુશન એની સાથે કેટલીક બાબતો તમને સંદર્ભ તરીકે આપવામાં આવે છે એને પણ ધ્યાનથી સાંભળશો તમને પરીક્ષામાં ઉપયોગી થશે સૌની શુભકામના